સુરતની સિવિલ કેમ્પસમાં નિર્માણ પામેલી કિડની હોસ્પિટલ બિલ્ડિંગમાં પાસઠ પોઈન્ટ અગિયાર લાખના ખર્ચે બસો કિલો વોટનો સોલર પેનલ પ્રોજેક્ટ કાર્યરત કરાયો છે ગત તારીખ બીજી ડિસેમ્બરથી આ પ્રોજેક્ટ શરૂ થતા દર મહિને બે લાખની વીજળીની બચત થશે અને કિડની બિલ્ડિંગની સાથે સિવિલ કેમ્પસમાં આવેલી દરેક બિલ્ડિંગ ગ્રીન બિલ્ડિંગ બનાવવાનો ધ્યેય હોવાનું ડીન ડોક્ટર ઋતુમભરા મહેતાએ કહ્યું હતું સરકારી મેડિકલ કોલેજના ડીન ડોક્ટર આર મહેતાએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત સિવિલ કેમ્પસમાં ન્યુરોલોજી ન્યુરો સર્જરી નેફોલોજી યુરોસર્જરી અને કોર્ડિયોલોજી તથા કાર્ડિયો સર્જરીની સારવાર શરૂ કરવાના ઉદ્દેશ સાથે કિડની હોસ્પિટલ બિલ્ડિંગ બનાવાય છે

નવી કોલેજ બિલ્ડિંગમાં સાતસો પચાસ કિલો વોટ સોલર પેનલ પ્રોજેક્ટ માટેની પ્રપોઝલ મૂકવામાં આવી છે તમામ સરકારી કચેરીઓમાં આ પ્રમાણેની વ્યવસ્થા ઉભી કરી વીજ બિલમાં વધુમાં વધુ ઘટાડો થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટની પણ ફાળવણી કરવામાં આવતી હોય છે